ભગવાન શ્રી સ્વામીનારાયણ પૂજ્યપાદ ગુરુવર્ય દેવકૃષ્ણદાસ સ્વામી પરમ પૂજ્ય દેવપ્રસાદ સ્વામી મહંત સ્વામી પૂજ્ય દેવપ્રસાદ સ્વામી પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસ સ્વામી બ્રહ્મનિષ્ઠીય વંદનીય એવા સંતો અને વાલાહરિભક્તો ખૂબ જાજા હેતથી સર્વેને જય સ્વામી પ્રવચનની શરૂઆત આપણે થોડાક પ્રશ્નોથી કરીશું અને પ્રશ્ન એકદમ સરળ છે અમેરિકાનો સૌથી વધારે સમૃદ્ધ અને સ્થિર દેશ હોય તો કયો સે જે બધાને ખ્યાલ જ છે આમ તો તમે ત્યાંથી બોલશો સંભળાશો તો કેચઅપ કરીશું અને એવી જ રીતે અમેરિકા વર્લ્ડનો સૌથી સુખી દેશ કયો ઇન્ડિયા આમ તો એવું કહેવાય છે કે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે ફિનલેન્ડ ને સ્વિટરલેન્ડ પણ તમારી વાત સાચી છે આધ્યાત્મિક રીતે આપણે સુખી છીએ અને તમને એક એવું ઓપ્શન આપવામાં આવે બે સરખા બિલ્ડિંગ આપવામાં આવે બંને બિલ્ડિંગો ખૂબ સરસ નાઇસ બ્યુટિફુલ અને તમને એમ કહેવામાં આવે કે તમારે એક સિલેક્ટ કરવાનું છે તો તમે કયું બિલ્ડિંગ સિલેક્ટ કરો સામાન્ય રીતે આપણે એવું જોઈએ કે કેટલા રૂમ છે કેટલો હવા ઉજાસ છે નોર્થ ફેસિંગ છે પૂર્વ પશ્ચિમ દિશામાં છે રાઈટ પણ કોઈ એવું ન જોવે કે એનો પાયો કોનો મજબૂત છે બે બિલ્ડિંગ હોય કદાચ એક સારું દેખાતું હોય પણ એનો પાયો કાચો હોય અમારે અમેરિકામાં તો ફાઉન્ડેશનના બહુ ઇસ્યુ થાય ફાઉન્ડેશનમાં ક્રેક પડે તો દિવાલોમાં ક્રેક પડી જાય એમ આપણે કોઈ પાયો નથી જોતા અમેરિકા કદાચ સમૃદ્ધ અને સ્થિર દેશ હશે તો એનો પાયો શું છે એનું કન્સ્ટિટ્યુશન શું છે જે જેને કારણે આટલા વર્ષોથી એ દેશ આટલો બધો સમૃદ્ધ છે કોઈ દેશ ખૂબ સુખી હોવાનું કારણ એનું કારણ શું હોઈ શકે તો આ એક પહેલો આપણી પ્રસ્તાવના હતી તમે મગજમાં યાદ રાખજો પછી આપણે સેકન્ડ પોઈન્ટ લઈશું પછી ટ્રાય ટુ કનેક્ટ ધેમ ટુગેધર મહારાજે વચનામૃત વડતાલના અઢારમાં એવું કીધું કે અવશ્યપણે જાણવાની પાંચ વાર્તાનું વચનામૃત મહારાજે કીધું મહારાજ કહે કે જો આ પાંચ વાર્તા આપણે ન જાણતા હોઈએ તો કન્ફ્યુઝન થાય ક્યારેક આપણા મનમાં કોઈક પ્રશ્ન થાય અથવા ક્યારેક આપણને કોઈક પૂછે બહારથી કે તમારે બેનો ભાઈઓમાં આટલું બધું મર્યાદા કેમ પાછળ બેસાડે એમને કંઈ મહત્વ ન આપે આપણે આપણા સિદ્ધાંતોને ન જાણતા હોઈએ તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ અને આપણે પણ એમના ભેગા પડી જઈએ મહારાજે લોયાના ચૌદમાં વચનામૃતમાં અભિપ્રાયને રૂચિનું વચનામૃત કીધું એમાં મહારાજે પોતાની રૂચિ પોતાનો અભિપ્રાય કીધો તો જ્યાં સુધી મહારાજનો અભિપ્રાય ન જાણતા હોય ત્યાં સુધી આપણને ક્લેરિટી ન થાય અને એક છેલ્લો લઈ લઈએ પછી આપણે આગળ વધીશું ક્વિકલી ગઢડા મધ્યના તેત્રીસમાં વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમે એવું શું માન્યું છે કે જેણે કરીને તમે એવું માનો છો કે હું આવું કરું તો મારું કલ્યાણ થાય આવું કરું તો આ લોક ને પરલોકમાં હું સુખ્યો થાવ એવું મહારાજે પ્રશ્ન પૂછ્યો આ ત્રણ વચનામૃતના રેફરન્સ લેવાનો હેતુ તો એટલો જ છે કે જેમ અવશ્યપણે જ પાંચ વાર્તાનું મહારાજે વચનામૃત કીધું એમ ક્લેરિટી ન હોય કોઈ વસ્તુની જો આપણને ચોખાઈ ન હોય એકદમ સ્પષ્ટતા ના હોય ડુ વાઈડ ડુ હું શા માટે કરું છું એની આપણને સ્પષ્ટતા ના હોય તો આપણને એનું દ્રઢીકરણ ન થઈ શકે તો પહેલો આપણે પાયો જોયો પહેલા ત્રણ પ્રશ્નોમાં પાયો જોયો સેકન્ડ ત્રણ પ્રશ્નો બી રેફરન્સીસમાં આપણે ક્લેરિટી જોઈ હવે આપણે મૂળ ટોપિક પર આવીએ આજનો મારો જે ટૉપિક છે ગુરુકુળનો પાયો અને તેની દેશ વિદેશમાં અસરો અને એ અસરો પણ આધ્યાત્મિક સાંપ્રદાયિક અને માનવતાની દ્રષ્ટિએ એના શું અસરો છે એ ટોપિક મને સંતોએ આપેલો તો પહેલાં બે પ્રમાણે જોયું ને આપણે આપણે પાયો જોવાનો છે આપણો ગુરુકુલનો પાયો શું છે અને એની ક્લેરિટી આપણે કરવાની છે તો ઘણા હરિભક્તોને થશે કે હવે હું ગુરુકુલનો વિદ્યાર્થી મારા ડીડી વિદ્યાર્થી હતા અને મારો દીકરો વિદ્યાર્થી છે તો ગુરુકુલને તો અમે અમારા બ્લડમાં છે ગુરુકુલને તો અમે વર્ષોથી ઓળખીએ છીએ હવે ગુરુકુલનો પાયો તો હવે તમે અમને શું કહેવાના હતા પણ ઘણી વખત કેવું થાય કે આપણે કોન્સિયસલી એટલે કે સભાનતાથી વસ્તુને જાણતા ના હોય અનકોન્સિયસલી એટલે અભાનપણે આપણને બધી ખબર હોય કે આવું 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 છે પણ એકદમ સભાનતાથી આપણે કોઈ વસ્તુને જાણતા નહીં મહારાજે કીધું કે જ્યાં સુધી પોતાના અંગની ક્લેરિટી ન થાય ત્યાં સુધી એનું પ્રગતિ ન થાય આપણે ધર્મ ભક્તિ બધું કરતા હોય સેવા બધું પણ જ્યાં સુધી ક્લેરિટી ન હોય ત્યાં સુધી આપણી વૃદ્ધિ ન થાય વિકાસ ન થાય તો એના માટેનો આ ટોપિક છે અને આ ટોપિકને અંતે આપણે બધાએ ઘરે થોડું થોડું આમાંથી લઈ જવાનું છે એટલે આપણે હવે મેઇન ટોપિક પર જઈશું અને આપણે એને કંઈક યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કે શા માટે આવો એક સિમ્પલ ટોપિક છે એ ટોપિકને આપણે શા માટે અત્યારે એની ચર્ચા કરવાની જરૂર છે લકીલી આપણે પરમ દિવસે ડે બિફોર યસ્ટરડે આપણે દેવરજ આચાર્ય દેવવ્રતજી આપણી વચ્ચે પધાર્યા હતા અને એમણે પોતાના હૃદયના ઉદ્ગારો કહ્યા હતા અને એમાં એમણે બહુ સરસ વાત કરી હતી તમે જો યાદ હોય તો એમણે કીધું કે આપણા સંતોનું જીવન છે ને હાથીના દાંત જેવું નથી હાથીના દાંતમાં દેખાડવાના જુદા હોય અને ચાવવાના જુદા હોય આપણા સંતોમાં એવી ડુપ્લિસિટી નથી આપણા સંતોનું જે પ્રાઇવેટ જીવન છે પબ્લિક જીવન છે બધું એક જ છે અમે અમેરિકાની વાત કરું તો પૂછે શાંતિપ્રિય સ્વામી હોય મુકુંદપ્રિય પ્રિય સ્વામી હોય જેમને કોમ્પ્યુટર સાથે વધારે વર્ક કરવાનું હોય તો એ સંતોના લેપટોપના પાસવર્ડ એમના ફોનને અનલોક કરવાની કીઝ ઘણા હરિભક્તો પાસે છે અને જે બાળકોએ સેવા કરતા હોય એ બાળકો પાસે પણ એ બધા પાસવર્ડ અને લેપટોપની કીઝ છે એનો અર્થ એવો થયો કે સંતોનું જીવન સાવ ઓપન છે એની કેન એક્સેસ ધ લેપટોપ એની કેન એક્સેસ ધેર ફોન નો નો પ્રાઇવસી સેકન્ડ પોઈન્ટ છે અયાચક વ્રત નો ડાઉટ આપણે કોઈ ઉત્સવ થતો હોય આપણે એની આપણે એને ફોર લાઈક ફ્રન્ટ ફોર લાઈક ફોર્થ મૂકીએ બધાને કહીએ પણ આપણે ક્યારેય ફોર્સ નથી કર્યો કે ભાઈ તમારે આટલું કરવાનું જ તમારે આટલું આપવાનું જ એવું વી નેવર ડીડ દેટ સવાર ઉપયોગ કરવાની આપણી વૃત્તિ જેટલું યોગદાન સોસાયટી તરફથી આવે છે એની રિટર્નમાં આપણે એને સવાયું કરીને રિટર્નમાં પાછું આપીએ છીએ ગુરુ મહિમા અથવા વ્યક્તિગત મહિમાનો આપણે અતિરેક નથી આપણા પરંપરામાં આપણી ગુરુકર પરંપરામાં આપણે ક્યારેય એવું વ્યક્તિગત અતિરેક આપણે ક્યારેય નથી કરતા વેરી બેલેન્સ્ડ અનબ્રેકેબલ પરંપરા પૂજ્ય ગુરુ મહારાજનું જીવન જોઈએ તો એમનું ઘડતર પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું ઘડતર પુરાણી ગોપીનાથ સ્વામીએ કર્યું એમનું પુરાણી એમના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ એમનું ઘડતર કર્યું બાળમુકુંદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અને પછી મહારાજ આપણે આ વાત વારંવાર સાંભળીએ છીએ ને એટલે આપણને એમ બહુ એમાં નવાઈ નથી લાગતી પણ અનબ્રેકેબલ પેર પરંપરા હોવી એ વેરી ફોર્ચ્યુનેટ છીએ વેરી ફોર્ચ્યુનેટ ધેર આર વેરી ફ્યુ બીજી બધી સ્ટ્રીમ્સ છે એ બધી સ્ટ્રીમ્સમાં બહુ ઓછું એવું છે કે જેની અંદર પરંપરા જળવાઈ રહી હોય તો આપણે એ પરંપરા જળવાય એ આપણો એક પાયો છે શાસ્ત્રીજી મહારાજની કેસેટને આપણે સાંભળતા હોય તો સ્વામી વારે વારે બધાને ધકતા હોય મોટા મોટા એ વખતે જે સંતો હતા એમને પણ ધકતા અને સ્વામીને ક્યારેય એવું આપણે સ્વામી કહેતા કે મને કોઈમાં પણ એવી વાલો દવલો કે એવી આસક્તિ હોય એવું ક્યાંય તમે શોધી ન શકો તો એ જે નિષ્ફળતા છે સંતોનું ઘડતર કરવાની જે વૃત્તિ એ આપણા સંતોમાં આપણી પરંપરામાં છે એ આપણો એક પાયો છે આપણા નાના મોટા બધા સર્વે સંતોનું જે જીવન છે આચરણ છે એ આપણો એક પાયો છે સ્ત્રી પુરુષોની યથાર્થ મર્યાદા આપણા પરંપરામાં આપણા ગુરુકુળમાં જળવાય છે એ આપણો પાયો છે અને નિઃસ્વાર્થ ભાવે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એમ કીધું ને બધા યુવા હરિભક્તો જે સેવા કરે છે આટલા વર્ષો આટલા સમયથી અમૃત મહોત્સવ માટે હોય કે કોઈ પણ કાર્ય માટે એ નિસ્વાર્થ ભાવે સંતો ભક્તો હરિભક્તો સેવા કરે છે એ આપણો પાયો છે સો પાયોના આટલા પોઈન્ટ્સ આપણે જોઈ લીધા હોપફુલી બધાને યાદ હશે થોડા થોડા હવે આપણે એની અસર જોઈશું અત્યારે કોઈ પણ ફેક્ટરીમાં પ્રોડક્શન થતું હોય દાખલા તરીકે વોચનું પ્રોડક્શન થતું હોય અને ક્વોલિટી ચેક કરવી હોય તો બધા વોચ ચેક કરવાની જરૂર ના હોય યુ જસ્ટ પિક ઓફ ધેમ થોડી થોડી ચેક પિકઅપ કરો અને પછી તમે એને કરી શકો તો એની દેશ વિદેશમાં અસર શું છે ને એના માટેના હું થ્રી એક્ઝામ્પલ્સ તમને ક્વિકલી આપીશ એક તો આચાર્ય દેવવ્રતજી આપણી જોડે હતા એમણે પોતે શું કીધું હતું યાદ છે કે હું પણ હવે સ્વામિનારાયણનો અનુયાય થઈ ગયો છું તો એ ક્યારે બને એમની આવડી મોટી ઉંમર આટલો મોટો રાજકીય અનુભવ આટલું બધું જીવનમાં અપ એન્ડ ડાઉન્સમાંથી પાસ થયા હોય તો આ સમયે એ જે બોલે એ એમના જીવનનો અર્ક હોય નીચોડ હોય તો આચાર્ય દેવવ્રતજી આટલા બધા ઇન્ફ્લુઅન્સ થયા એ પણ સંતોના જે બાહ્ય આચાર હતા આપણું જે આ કાર્ય છે એનાથી એ ઇમ્પ્રેસ થયા તો દેટ ઇઝ વન એક્ઝામ્પલ એની અસર શું છે એ એક્ઝામ્પલ સેકન્ડ એક્ઝામ્પલ અમારે આજે સવારે જ આફ્ટરનૂનમાં આપણે શિવરામજીને યાદ કર્યા હતા તો શિવરામજી છે સ્વામીએ કીધું એમ મલેશિયામાં બોર્ન થયા છે એકચ્યુઅલી એમના મધર પણ મલેશિયામાં બોર્ન થયા હતા એમનો બો જન્મ પણ મલેશિયામાં થયો પોતે તમિલ છે ઇન્ડિયામાં પહેલી વાર આવે છે અત્યારે આપણા ઉત્સવમાં પહેલી વાર આવ્યા છે ને પછી તો એ કવાઈ કરીને એક ટાપુ છે ટવાઈ ત્યાં મોટું શિવ મંદિર છે એમાં એ બ્રહ્મચારી થવા માટે જતા રહ્યા પછી એમના માતાના એકના એક દીકરા હતા એટલે એમણે પાછા ઘરમાં એવા ગૃહસ્થાશ્રમ કર્યો પણ એ જે કવાઈનું શિવ ટેમ્પલ છે એમની જોડે ખૂબ જોડાયેલા ખૂબ જોડાયેલા પછી લગભગ આપણું જ્યારે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મૂર્તિ પ્રતિષ્ઠા ડલાસમાં થઈ ગઈ પછી બે હજાર ઓગણીસની અંદર આઈ થિંક અન્કુટનો આપણે દિવાળીનો કે એવો પ્રસંગ હતો પૂજ્ય મહંત સ્વામી અને પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી પણ ત્યાં હતા અને એ ફરવા નીકળેલા ફરતા ફરતા એમને એમના સનને કંઈક દેખાયું આ કંઈક શિખર જેવું દેખાય છે એને લોકો ગુરુકુળમાં આવ્યા અને તે દિવસથી ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી ગુરુકુળની જોડે ખૂબ જોડાઈ ગયા ખૂબ જોડાઈ ગયા અને એમનો આખો પરિવાર અત્યારે આવ્યો છે તો આ છે ગુરુકુળની અસર એમને તો અનધર થિંગ એમને લેંગ્વેજનું બેરિયર છે લેંગ્વેજ સમજાતી નથી આપણી પરંપરા જુદી પોતે શિવ પંથી છે શિવ શિવ ભક્તિમાં ખૂબ જોડાયેલા છે અને છતાં પણ ગુરુકુળ માટે એમને આટલું એટેચમેન્ટ થવું ઇટ્સ અ રિફ્લેક્શન અને લાસ્ટ એક્ઝામ્પલ અમારે ત્યાં એક અમેરિકન છે પીટર ભગત કરીને છેલ્લા એકાદ વર્ષથી ગુરુકુળની અંદર નિયમિત આવે દરરોજ સવારે સાત વાગે આવી જવાનું સવા સાથે આરતી કરવાની સાડા સાથે ધૂન કરવાનું અને જ્યારે પૂજ્ય ભગવત સ્વામી હરિચરિત્રામ સાગર વાંચતા હોય ત્યારે એમને તો સમજાય નહીં તો પોતે ઇંગ્લિશનું વચનામૃત વાંચે ત્યાં બેઠા બેઠા જોડે જ સામે સ્વામીની જોડે જ હોય ને આખું વચનામૃત એમણે લગભગ પાઠ કરી નાખ્યો તો એવું શા માટે થાય છે તો એ આપણું જે આપણું જે આપણે તો એમને કંઈ પ્રિચિંગ કરી નથી શકતા એ કંઈ સમજી નથી શકતા પણ ખાલી સંતોના જીવનથી આપણા ગુરુકુળના માહોલથી બાળકોના આપણે જે સંસ્કારો છે બાળકોમાં એને આધારે જ એમને મૂલ્યાંકન કર્યું છે તો એ આપણી અસર છે તો આપણી જે પાયાની વાત કરી એની જે અસરો છે એની વાત કરી અને બીજું એક બધા હરિભક્તોને એક છેલ્લું વન લાસ્ટ ક્વેશ્ચન કે અહીંયા જેટલા હરિભક્તો બેઠા છે ઇવન સંતો પણ એમાંથી કેટલા જ્યારે ગુરુકુળમાં પહેલીવાર પગ મૂક્યો હશે ત્યારે તમને કેટલાને એવું થયું હશે કે આપણે અત્યારે જે સ્થિતિ એ તમે છો એ સ્થિતિએ પહોંચશું એવી કલ્પના કેટલા હરિભક્તોને હતી હાથ ઊંચા કરો કોઈ નહીં નહીં રાઈટ બધાની અત્યારે જે સ્થિતિ છે એવી કલ્પના હતી એ જે ટ્રાન્સફોર્મેશન થયું એ જે પરિવર્તન થયું એ પરિવર્તનનું કારણ આ આપણા ગુરુકુલનો જે પાયો છે ગુરુકુલની જે ઇફેક્ટ છે એને કારણે આપણા બધા સંતો અથવા આપણા સંતો તો અહીંયા ભણવા માટે જ આવ્યા હતા અને એમાંથી સંત પદવીને પામી ગયા કેટલું બધું ઉર્ધ્વગામી જીવન કહેવાય એમનું એવું છે આપણે બધા હરિભક્તોનું પણ અત્યારે આપણે જોઈએ છીએ કે બધા હરિભક્તોનું ઉર્ધ્વગામી જીવન અત્યારે આપણને જોવા મળે છે સ્વામીએ કીધું હતું કે આ છે અગ્નિભારી રાખ્યો છે એ પણ આપણી અસર છે આ જે ઓરિજિનલ જે પરંપરા આપણી સંપ્રદાયની હતી એવા સંતો હરિભક્તો અહીંયાથી આપણને અત્યારે જનરેટ થાય છે અત્યારે પણ જોવા મળે છે બીજું દોષો ટાળવા માટે કારણ શરીર અસરોની વાત થાય છે હરિભક્ત ભૂલશો નહીં આપણે અસરોની જ વાત કરીએ છીએ એવો કયો સંપ્રદાય છે એવો કયો ફેથ છે જેની અંદર કારણ શરીર ટાળવાની વાત થતી હોય મોટાભાગે એવું જોવા મળે કે સાઉથ ઇન્ડિયા હોય તો એમાં ભાગે રૂઢિઓ પરંપરા સોડઅપ્સ લાઈક બધી જે વિધિઓ હોય એનું વધારે ને વધારે પ્રભુત્વ જોવા મળે પણ અને અમુક સંપ્રદાય એવા હોય કે એમાં ભક્તિનું અતિશય પ્રધાન પણ જોવા મળે આપણો જે એક એવો સંપ્રદાય છે અથવા તો આપણી જેવી પરંપરા છે જેની અંદર બેલેન્સ છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ અને સાથે સાથે કારણ શરીર ટાળવું દોષો ટાળવા એવું આપણા સંપ્રદાયમાં જેનું પ્રધાનત્વ છે બીજે ક્યાંય તમને જોવા નહીં મળે અમેરિકામાં જન્મેલા બાળકો ગુજરાતી લખી વાંચી શકે છે કીર્તન કીર્તના વલયમાંથી જોઈ જોઈને કીર્તનો ગાય તબલા વગાડે મ્યુઝિક વગાડે સંતો કે એવી સેવા કરે વિનય વિવેક હોય એ બધી આપણી ગુરુકુલની અસર છે અને છેલ્લે આપણે એક માનવતાની દૃષ્ટિએ વાત કરીએ કે આપણી ગુરુકુળના જે માનવતા ઉપર આપણી શું અસર છે સામાન્ય રીતે આપણે એવું જાણતા હોઈએ કે માનવતા એટલે શું તો કે અત્યારે માણસોના જીવન પશુ જેવા થઈ ગયા છે તો આપણે માણસ બનાવવાનું સ્વામી કીધું ને માણસ બનાવવાનું કારખાનું બનાવવું છે તો આ માણસ બનાવવાનું કારખાનું છે હવે છેલ્લે પ્રવચનની અંતમાં આપણે ઘરે શું લઈ જવું શા માટે આ ટોપિક હતો તેની આપણે સમરાઈઝ કરી દઈશું સમરાઈઝ કરી દઈએ ઘણી વખત કેવું થાય કે કોઈક જગ્યાએ છે ને બહુ ઝાકમ જમાડ હોય અથવા તો બહુ જાજા માણસો ભેગા થયા હોય અથવા તો આપણને ખૂબ માન સન્માન મળે તો આપણી નિષ્ઠા ડગી જાય પણ જો આપણે આ ગુરુકુલના હોણા જોયા એનું જો પૂરેપૂરું આપણા મનમાં ક્લેરિટી હોય અને એની જે બધી ઇફેક્ટ છે એની પણ જો આપણા મનમાં એકદમ ચોખવટ હોય તો આપણી ગુરુકુલમાં નિષ્ઠા અતિશય પાકી થાય તો આજનો જે ટૉપિક હતો એનો આપણે એનું કન્ક્લુઝન તો એ જ હતું કે આવા ગુરુકુલની આપણને પ્રાપ્તિ થઈ છે આવા સંતો આવા હરિભક્તોની પ્રાપ્તિ થઈ છે તો એમાં આપણે અતિશય નિષ્ઠા રાખીએ અને ક્યાંય આપણે ડગમગાટ ન કરીએ જય સ્વામિનારાયણ